अनंत उपकारी अनंत कल्याण करनारा देवाधिदेव परमात्मा महावीर प्रभु शासन ने पामेला पंचम गणधर सुधर्मा स्वामी जी महाराज परमात्मा ना जो पट्टधर कहवाय ए सुधर्मा स्वामी महाराज जय वियराय ना माध्यमे प्रभु साथे आपनो सेतु तो बंधावेश एनी साथे आपना सम्यक दर्शन ने पण निर्मल करेश। भगवान ना बे विशेषण ऊपर जो तमने श्रद्धा होय तो लखी राखो तमारू सम्यक दर्शन निर्मल छे। भगवान जेवा वितरागा दुनिया में कोई नहीं अने भगवान जेवा ज्ञानी पण आ दुनिया में बीजा कोई नहीं। आ बे विशेषण ऊपर जो तमने 100% श्रद्धा होय सम्यक दर्शन तमारू निर्मल छे। तमने डाउट होय होता हसे आ वितराग थोड़ो घणो अंश तो राग नो होय ज ने अपना में तो तमारा सम्यक दर्शन ना ठेकाणा सुधर्मा स्वामी महाराज नंबर एक जय वीराय कहीने नंबर एक मा आपनो प्रभुनी साथे सेतु बंद करे छे। नंबर बे वीराय अने सर्वज्ञ केवा द्वारा आपनो सम्यक दर्शन निर्मल करे छे अने नंबर त्रण वो ममम तुह पभावो भयवम आ वाक्य रचना द्वारा प्रभुनी एक ताकत एक शक्ति अचिंत शक्ति जुत्ता ही ते भगवंतो एना ऊपर आपने कॉन्फिडेंस उभो करा। भगवान जेवी ताकत आ दुनिया में कोई नहीं। आजना प्रवचन में हूँ तमारी आगळ त्रण चार वस्तु मुकवा मागुं छुं आज अने काल। ओम ममम तुह पभावो भयवम आनो सिंपल अर्थ एटलो ज छे મારા જીવનમાં જે પણ મને સુખ શાંતિ સુવિધા સગવડ વગેરે મળ્યા છે એ કોના પ્રભાવે? આટલો કોન્ફિડન્સ જો તમને આવી જાય તમારી આ બધી દોડ છે ને 9:30 વાગે પહેલા ઊભા થઈને ભાગવાનું 9 વાગે તો દુકાન ખોલવાની એટલે ખોલવાની એના પર બ્રેક લાગી જશે કારણ છે અહીંયા સુધર્મા સ્વામીજી આપણને એમ કહે છે કે આ જગતમાં જે પણ સારું થાય છે પ્રભુ તમારા પ્રભાવે સારું થાય છે। હું તમને પૂછું છું ડોક્ટર પાસે ગયા પછી જરૂરી નથી કે એની દવાથી તમે સાજા થાવ જ। દરેક વખતે સાજા થયા છો? નથી થયા। ક્યારેક ડોક્ટરે દવા બદલી છે અને એનાથી એ સાજા ન થયા તો તમે ડોક્ટરે બદલી નાખો છો। ફેમિલી ડોક્ટર એનો શું થઈ ગયું? હવે એને અસર નથી કરતી। જરા મોટા ડોક્ટરનો કોન્ટેક કર્યો છે કે નથી કર્યો? ડોક્ટર દવા આપે સાજા થઈએ જ, જરૂરી નથી। સારામાં સારો નાની પાલખીવાળો જેવો વકીલ રોક્યો હોય પણ જરૂરી નથી કે કેસમાં જીત મળે મળે ને મળે જ, કેસમાં પણ તમે ક્યારેક હારી જાઓ પોસિબલ છે। સારામાં સારો ટીચર તમે રાખ્યો હોય પ્રોફેસર લેવલનો તમારા દીકરાને ભણાવવા માટે, જરૂરી નથી દીકરો પાસ જ થાય, મેથ્સની અંદર એના દાંડિયા ઉડીએ જાય, ઉડે કે ના ઉડે? 3-3 કલાકના ટ્યુશન રાખ્યા પછી પણ છોકરાના ધબકારા જો વધતા રહેતા હોય તો મને એ નથી સમજાતું કઈ જાતની તમારી ટ્રેનિંગ, તમારા ટ્યુશન અને તમારું એજ્યુકેશન છે। સવારમાં એક છોકરો આવ્યો વાસ્કેબ નાખો ઈ વાસ્કેબ નંખાવે ને છોકરો એટલે સમજી જવાનું આજે એક્ઝામ હશે। હું ઘણી વાર કહું માર્ચ અને એપ્રિલ આવે ને ત્યારે અમારી સિઝન ખુલતી હોય છે, સમજાણું કઈ? તમારે જેમ સિઝન આવે કે ના આવે, હા એમ અમારે સિઝન આવે। એમાં લોકડાઉનની અંદર તો 2 વર્ષ અમારો બટવો ભરાયેલો જ રહ્યો, ખાલી જ ન થયો। 2021ની અંદર જયારે વીઆરમાં હું હતો માર્ચ એપ્રિલમાં ને કોક મારી પાસે આવ્યો બોરસદ વગેરેમાં, મને કે વાસ્કેપ નાખશો? મેં કીધું બે રાહ જોઉં છું, મારો ઘરા ક્યારે આવે? આ 2 વર્ષથી આમને આમ બટવો ભરાયેલો ને ભરાયેલો ખાલી જ નથી થતો અને માર્ચ એપ્રિલમાં તો 2 બટવા ખાલી થઈ જાય છે। અમદાવાદમાં અમે ફરીએ ને અમારી પાછળ ઓલો સ્ટુડન્ટ પણ ફરે, કેમ કે માર્ચ એપ્રિલ તો શેષકાળ કહેવાય ને, કઈ એક જગ્યાએ થોડું રહેવાનું હોય, આજે ખાનપુર કાલે સાઈબાગો પરમદેવ સાબરમતી, તો અમુકને તો એવી એવી શ્રદ્ધા બેસી ગયો આપણી પાછળ ને પાછળ, એટલે તું SSC નો સ્ટુડન્ટ બોર્ડ ની એક્ઝામ નહીં બસ આ પડે છે પછી જે ચાલે છે વાહ।
પણ તમે ઉસ્તાદો છો. સ્વાર્થી કહું, સ્વાર્થી, વી આર ઓલ સેલ્ફિશ.